सूरज वे रानी, कोटि कोटि तन मन शीश झुकानी। तीर्थ क्षेत्र यात्रा जिस थपानी, तीर्थ क्षेत्र यात्रा जिस थपानी, भवि जन माने मोक्ष उजानी, उजानी। जा जा चरण रज वे रानी, कोटि कोटि तन मन शीश झुकानी। जा जा चरण रज वे रानी, कोटि कोटि तन मन शीश झुकानी। अद्भुत लहणी, विरलो ए जेने पहचानी, જય સચ્ચિદાનંદ। આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર। જય સચ્ચિદાનંદ। આજે દાદા ભગવાનની જન્મજયંતિ મહોત્સવ છે। દાદા હંમેશા કહેતા કે અમે આ દિવસે પૂર્ણ સ્વરૂપે હોઈએ, અહીં દાદા ભગવાન જોડે અભેદ ભાવે કેવળ જ્ઞાન સ્વરૂપે રહે। અને આજે ખૂબ જ ભક્તિભાવથી આપણે દર્શને કરીએ છીએ, અને ખાસ તો આત્મામાં રહીને આ બધી ફાઇલો પૂરી થાય, મોક્ષ માર્ગમાં આગળ વધીએ, એકાવતારી થવાય એની માટે શક્તિઓ માગીશું। આજનો આખો દિવસ ઉપયોગપૂર્વક જ રહીશું આપણે, અને જન્મજયંતિ નિમિત્તે આમ તો આપણે આ વર્ષથી શરૂઆત કરી જ છે કે પહેલી બે આજ્ઞા સિદ્ધ કરવી, બધાને શુદ્ધાત્મા રૂપે જોવા, બધાની અંદર શુદ્ધાત્માને માટે પ્રાર્થના કરવાની કે આત્મજ્ઞાન પામે, સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરે અને મોક્ષ ગતિ પામે। આ બધા જીવ માત્ર માટે, મનુષ્ય માત્ર માટે આ ભાવના રાખીશું, અને પોતાનું રિલેટિવ અને રિયલ ફાઇલ વન જુદા, હું શુદ્ધાત્મા, રિલેટિવ જ્ઞેય સ્વરૂપે, હું શુદ્ધાત્મા જ્ઞાતા સ્વરૂપે, રિલેટિવ નિર્દોષ પણ વ્યવસ્થિતને તાબે છે, પોતાનું કે બધાનું રિલેટિવ ફાઇલ છે એટલે સંભાવે નિકાલ કરવો છે, રાગ દ્વેષ વગર। એટલે પાંચે આજ્ઞામાં પહેલી બે આજ્ઞા રિલેટિવ અને રિયલ જ સિદ્ધ કરતા જઈશું, તો પછી જોડે જોડે બીજી આજ્ઞા તો છે જ, ત્રીજી ચોથી સિદ્ધ થશે જ। એટલે આજે આ જ આપણે જબરજસ્ત નિશ્ચય કરીએ, કારણ આખી વિજ્ઞાનનો સાર શું છે, તો કે જે આપણે પોતે આત્મા છીએ તે રૂપે આપણે પોતે જે છે તે રૂપે રહેવું છે, તે રૂપે વર્તવું છે, અને બધાને તે રૂપે જ જોવા છે શુદ્ધાત્મા સ્વરૂપે। અનાદિની ભ્રાંતિ બેસી ગઈ છે, આ દેહાધ્યાસ બેસી ગયો છે, હવે એના પરિણામ છૂટતા છૂટતા મૂળ સ્વરૂપે આપણે આવવું છે, અને એની માટે આ પાંચ આજ્ઞા જ મોટા મોટો આધાર છે। તો આપણે એ સિદ્ધ કરીશું, બધાને શુદ્ધાત્મા સ્વરૂપે જોવા, પોતે શુદ્ધાત્મા રૂપે રહેવું, પછી વાતચીતના પ્રયોગથી જુદાપણાની જાગૃતિ રાખવી અને પોતાના સ્વરૂપના ગુણોની ભજના કરવી,
આ રીતે આપણે શુદ્ધાત્મા સ્વરૂપે પોતે જે છે તે રૂપે થવાનો પુરુષાર્થ કરીશું. નિશ્ચય શુદ્ધાત્મા છીએ તે જ રૂપે થવું છે. અને રિલેટિવમાં પછી કચરા ઊભા થાય, ક્રોધ માન માયા લોભ, એના પ્રતિક્રમણ કરાવીશું, સામાન્ય નિર્દોષ જોઈશું. એટલે મૂળ વસ્તુ ઉપર જ આપણે ભાર મૂકીએ કે શુદ્ધાત્મા સ્વરૂપે જીવ માત્રને જોવા છે અને શુદ્ધાત્મા રૂપે રહેવું છે. દાદા કહેતા ને કે અમે જ્ઞાન થયું ત્યારથી એક પણ જીવને શુદ્ધાત્મા તરીકે જોયા વગર જવા દીધો નથી. નિરૂમા 24 કલાક સેવામાં હતા કે જે એક ક્ષણ પણ તમારી અંદર શુદ્ધાત્મા સ્વરૂપ જોવાનું ચૂક્યા નથી. અને એ જ 100% આજ્ઞા વર્તે છે એમને. એ દ્રષ્ટિએ આપણને પ્રાપ્ત થઈ છે, આપણે એ સિદ્ધ કરીને જ રહીશું. કે નજીકની વ્યક્તિઓને અને જે જીવનમાં દિવસમાં ભેગી થઈ પ્રત્યેક વ્યક્તિઓને પ્રત્યેક જીવોને શુદ્ધાત્મા સ્વરૂપે જોવાનું ચૂકવું નથી. અને શુદ્ધાત્મા જુઓ એટલે નિર્દોષ દ્રષ્ટિ આવી જ જાય, સંભાવ આવી જ જાય, રિલેટિવ જ્ઞેય સ્વરૂપ બધું જ આવી જાય. અને એ સિવાય શુદ્ધાત્મા ચૂક્યા ત્યાં પાછું રોજનો ક્રમ ગોઠવીશું કે ક્યાં આપણે 5 આજ્ઞા ચૂક્યા, પાછું રીસેટ કરીશું. કરતાં કરતાં આખું વર્ષ આ પ્રયોગ આપણો ચાલુ રાખીશું. આનું ફળ પરમાનંદ છે, સમાધિ છે, જે સુખ માટે કે જે આનંદ માટે આપણે આ બધું ધાર્યું કરવા જાય કે પોતાનો મોહ પૂરો કરવા જાય કે માન ખાવા જાય, પણ આ બધું તો ટેમ્પરરી છે. સાચું સુખ તો પોતાના આત્માનું અને અશુદ્ધ ઉપયોગના આધારે જે સુખ આવશે એ કાયમનું અને પરમનન્ટ હશે એકદમ. એટલે આ જ રસ્તે આપણે આગળ વધવું છે. અને જે ઊંધો રસ્તો અત્યાર સુધી ચલાયો હતો, કશાય ને વિષય અને મોહ અને ધાર્યું કરવું, બીજાને દુઃખ અપાવવું, નેગેટિવિટી, એ બધા જ કચરામાંથી પાછા ફરી આત્મારૂપ થવાના પુરુષાર્થમાં આગળ વધીશું. અને ધ્યેય એનું નામ કહેવાય કે આખું વર્ષ પછી યાદ જ હોય આપણે, ભાઈ આપણે શું પુરુષાર્થ નક્કી કર્યો હતો. સરસ રીતે બધા નિશ્ચય કરીએ કે શુદ્ધાત્મા રૂપે જે દાદાના ખૂબ જ આશીર્વાદ છે, દાદા સૌથી વધારે રાજી થાય તો જો શુદ્ધાત્માની જાગૃતિમાં રહીએ, જગત નિર્દોષ જોઈએ, ભાઈલોના સંભાવે કરીએ, ત્યાં જ દાદા રાજી છે. અને એ આપણે સિદ્ધ કરીને જ રહીશું. અને એનું ફળ એક અવતારી પદે પ્રાપ્ત કરી શકાય, મહાવેદ ક્ષેત્રે જન્મ થાય, ત્યાંથી મોક્ષ થાય, આ ચૂકવો નથી. એટલે અંદરનો પુરુષાર્થ આ છે આપણો. હા, અને બહારથી આપણા મન વચન કાયા દાદાના જગત કલ્યાણ માટે જે નાના પ્રકારની કે મોટા પ્રકારની કે જે પ્રકારની સેવા મળે તેમાં મન વચન કાય સમર્પણ ભાવે સેવામાં વાપરી નાખીશું. સરસ, બધા નિશ્ચય કરજો, આજે ખૂબ જ શક્તિ માગજો. દાદા પૂર્ણ સ્વરૂપે હાજર જ છે. દાદાની કૃપાથી બધી શક્તિઓ મળશે અને આપણને અનુભવે થશે. હું તો પૂજા કરીશ રાજ રાજ સિમંદરની, પૂજા કરીશ, હું તો પૂજા કરીશ રાજ રાજ સિમંદરની, કરીશ તો પૂજા કરીશ રાજ રાજ દાદાજીની, પૂજા કરીશ, હું તો પૂજા કરીશ રાજ રાજ દાદાજીની, પૂજા કરીશ. સોણી
સંભાર તું પ્રભુ ઉદરસ સુણી તું કદાની મન સંભાર તું પ્રભુ ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો દાદા